હલો દોસ્તો જો આપણે આગળ જે ગણતરી કરી હતી ચાર દાખલા સુધી ગણ્યા હતા આ પાંચમો દાખલો છે બરાબર હવે એમ લખે છે કે નીચેના ગણાના બધા નીચેના ગણોના બધા જ ઘટકો લખો તો આપણે આવા જે નાના પ્રશ્નો છે જે એમસી ક્યુમાં આવશે હું તમને હું એમસી ક્યુમાંથી બતાવી દઈશ આ એકદમ ઇઝી પ્રશ્ન છે તમને જો મેં તમને જે પીડીએફ આપ્યું છે એ પીડીએફ તમે ધ્યાનથી વાંચશો તો આમાં બધી વસ્તુઓ ક્લિયર પહેલાં એ પીડીએફ આપણને યાદ હોશે તો આપણને આ બધા સમજાઈ જશે આ બધા દાખલા જે છે એ બધા દાખલાઓને હું શું કરું છું તમને લખીને આપું છું એટલે એમસી ક્યુ ટાઈપના પ્રશ્નો છે બધા આ જોડકા બનાવવાના છે તો એ આપણને એમસીક્યુથી ખબર પડી જશે એમાં લખેલું હશે ઓકે હવે જુઓ ઉદાહરણ છ છે એની પછી તો ઉદાહરણ છ શું કહે છે હું તમને શીખવાડી દઉં છું પછી જ્યારે આ દાખલાઓ તમે ગણો પીડીએફમાંથી તો આ વિડીયો ચાલુ કરી લેવાનું બરાબર જેમ કે એમ લખેલું છે પહેલાં પ્રશ્નમાં એમ લખેલું છે કે ગણ કયા શાંત છે અને કયા અનંત ગણ છે શાંત એટલે જેમાં ઘટકોની સંખ્યા લિમિટેડ હોય આપણે ગણી શકતા હોય એને શાંત કહેવાય અને જેને ના ગણી શકતા હોય તેને અનંત ગણ કહેવાય એટલે એમાં ઘટકોની સંખ્યા મર્યાદિત ના હોય બરાબર તો જેમ કે આ એક્સ બિલોંગ્સ ટુ એન લખેલું છે હવે એને ગણશો તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો થાય અને એક્સ 2 ટુ બરાબર શું થાય ઝીરો થાય તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો તો એક્સ બરાબર વન થશે બરાબર શું થશે અને તમે ગણો કે એક્સ માઇનસ વન બરાબર ઝીરો તો એક્સ બરાબર વન થશે અને એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો તો એક્સ બરાબર શું થશે ટુ તો શું આવ્યું આન્સર વન અને ટુ તો વન અને ટુ શું છે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આમાં બે જ ઘટક મળ્યા વન અને ટુ એટલે આ શું છે શાંત છે અશાંત નથી બરાબર છે આ જ રીતે બીજો પ્રશ્ન છે કે એક્સ બિલોંગ્સ ટુ એન છે અને એક્સ સ્ક્વેર બરાબર શું છે ચાર છે તો બેનો વર્ગ ચાર થાય એનમાંથી કિંમત લઈએ તો બેનો વર્ગ શું થાય ચાર થાય એટલે આમાં શું આવશે બે શું આવશે બે આ જે ગણ છે એમાં ઘટક શું આવશે બે આવશે તો બે શું છે શાંત છે એને ઘટકની સંખ્યા મર્યાદિત છે અમર્યાદિત નથી એટલે આ શાંત થયો બરાબર પછી ત્રીજો લખેલું છે એક્સ બિલોંગ્સ ટુ એન ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો તો આમાંય શું આવશે કે ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો તો ટુ એક્સ બરાબર વન તો એક્સ બરાબર વન બાય ટુ એટલે ગણ શું બનશે વન બાય ટુ હવે ગણમાં કેટલા સભ્ય છે એક જ સભ્ય છે એટલે આ શું છે શાંત છે પછી લખેલું છે એક્સ અવિભાજ્ય સંખ્યા છે તો જુઓ અવિભાજ્ય સંખ્યાઓ તો ઘણી બધી છે બરાબર વન છે ટુ છે થ્રી છે ફાઈવ છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાને જે સંખ્યાને એક વડે અને જે સંખ્યા એક વડે અને પોતાનાથી એક વડે વિભાજિત થતી હોય કે પોતાનાથી વિભાજિત થતી હોય વિભાજિત થતી હોય કે જેને એક વડે ભાગાકાર કરી શકાય કે પોતાના વડે ભાગાકાર કરી શકાય દાખલા તરીકે પાંચ છે તો પાંચને એક વડે ભાગાકાર કરી શકાય અથવા પાંચને પાંચ વડે ભાગાકાર કરી શકાય તો આન્સર આવી જાય બરાબર પર પાંચને ત્રણ વડે ભાગાકાર કરી શકાતું નથી પૂર્ણ ભાગાકાર કરી શકાતું નથી બરાબર શેષ બાકી રહી જાય છે એટલે એ વિભાજિત નથી બરાબર ઓકે સમજાઈ ગયું એટલે આને વિભાજિત સંખ્યા કહેવાય તો આમાં એમ લખેલું છે અવિભાજિત સંખ્યાઓ તો ઘણી બધી અવિભાજિત સંખ્યાઓ છે કે એની કોઈ મર્યાદા નથી એટલે આ શું છે અનંતગણ છે બરાબર પછી બીજું લખેલું છે અયુગ્મ પૂર્ણાંક તો અયુગ્મ પૂર્ણાંક પણ એનમાં ઘણા બધા છે એટલે આ પણ શું છે અનંતગણ છે બરાબર ઓકે હવે જો આમાં ક્વેશ્ચન આપેલું છે ઉદાહરણ સાત બરાબર એ સમાન ગણોની જોડી શોધો હવે એ બરાબર જીરો એટલે આમાં એક ઘટક છે હવે બી એક્સ પંદર કરતાં વધારે એને પાંચ કરતાં ઓછું હોવું જોઈએ બરાબર તો પાંચ કરતાં ઓછું અને પંદર કરતાં વધારે કોઈ સંખ્યા આમાં મળતી નથી એટલે બી બરાબર શું છે એકચ્યુલી ફાઈ છે પંદર કરતાં વધારે એને પાંચ કરતાં ઓછા ઘટક ધરાવતી પણ શામાંથી લેવાનું એ આપેલું નથી એનમાંથી લેવાનું જેડમાંથી લેવાનું ક્યુમાંથી લેવાનું આરમાંથી લેવાનું બરાબર એટલે બી બરાબર શું મળે છે આપણને ફાઈ મળે છે તો બી ફાઈ થઈ ગયું સી મળશે શું એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો છે એટલે આમાં શું મળશે આપણને પાંચ મળશે બરાબર હવે એક્સ સ્ક્વેર બરાબર પચીસ છે એટલે આમાં આપણને શું મળશે પ્લસ માઇનસ પાંચ મળશે આને સોલ્વ કરો તો તો આના ઘટકો શું મળશે માઇનસ ફાઇવ અને ફાઈવ આમ મળશે પછી ઈ આ સમીકરણનો સોલ્વ કરવાનું છે તો ફાઈવ થ્રીઝા ફિફ્ટીન થાય બરાબર તો આના જે ઘટક મળશે તે આપણને મળશે થ્રી અને બરાબર પૂર્ણ ધન પૂર્ણાંક બીજ છે બાદ બાકી કરીને લાવવાનું છે એટલે આપણને પાંચ જ મળશે જો હું તમને કરીને બતાવું કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ફિફ્ટીન બરાબર ઝીરો તો એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી એક્સ માઇનસ ફિફ્ટીન બરાબર જીરો તો એક્સ એક્સ માઇનસ પાંચ પ્લસ થ્રી એક્સ માઇનસ પાંચ બરાબર જીરો તો એક્સ માઇનસ પાંચ અને એક્સ પ્લસ થ્રી બરાબર જીરો ઓકે તો એક્સ બરાબર પાંચ મળશે ને એક્સ બરાબર માઇનસ ત્રીન હવે પેલો ભાઈ શું કહે છે ક્વેશ્ચન શું કહે છે ધન પૂર્ણાંક બરાબર છે શું કહે છે ધન પૂર્ણાંક તો ધનપૂર્ણાંક આપણને શું મળ્યું પાંચ શું મળ્યું પાંચ મળ્યું એટલે ઈમાં શું મળશે આપણને પાંચ મળશે એટલે આ રીતે આપણે આને ચારે ચારને મેળવી લીધા હવે શું કહે છે કે સમાન ગણોની જોડી શોધો સમાન ગણ કોને કહેવાય કે જેમાં ઘટક એક સરખા હોય તો અહીં દેખાય છે સી અને ઈ બંનેમાં ઘટકો પાંચ પાંચ છે એટલે આ બે સમાન છે બાકી બધા ભિન્ન ઘટ છે બરાબર સમજાયું આ રીતે સોલ્વ કરવાનો છે પછી ઉદાહરણ આઠ આપેલું છે આપણને કે ગણ સમાન છે તો આ તો તમે સમજી શકો છો એલોય છે અને લોયલ છે તો તમે જુઓ એક્સ ઇઝ ઇક્વલ ટુ એલોય અને બી ઇઝ ઇક્વલ ટુ લોયલ તો આમાં ઘટ બંનેમાં ઘટકો તો સમાન છે રિપીટ ભલે થતા હોય એટલે એક્સ બરાબર બી છે એટલે આ પહેલો શું છે સમાન ગણ છે જ્યારે આમાં જુઓ એન બિલોંગ્સ ટુ છે એન સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ ફોર છે તો જેડમાંથી લેવાનું અને વર્ગ કરીએ તો ચાર આવવું જોઈએ તો માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન ટુ બધાનો વર્ગ કરીએ તો ચાર અથવા ચાર કરતાં ઓછી કિંમત આવે છે પછી બી તમને આપેલું છે આ સમીકરણને ઉકેલો તો વન અને ટુ આવશે બરાબર તો અહીં એ બરાબર બી નથી એટલે સમાન ગણ નથી ઓકે તો જ્યારે વ્યાખ્યાઓ આપણને શું એકદમ યાદ હશે તો બધા આપણને દાખલાઓ આવડશે બરાબર છે એ જ રીતે આ જે છે હું તમને ગણીને બતાવીશ બરાબર જેમ કે આમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ટુ વડે ખાલી ગણના ઉદાહરણ છે નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણ છે બરાબર તો ખાલી ગણના ઉદાહરણ કયા છે એ જોવાનું છે તો બે વડે વિભાજ્ય અયુગ્મ હોવી જોઈએ અને પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ તો અયુગ્મ બે પોતે યુગ્મ છે હવે પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની વિભાજ્ય લેવાની અને અયુગમાં હોવી જોઈએ કેવી લેવાની બે વડે વિભાજિત થતી હોય તો બે વડે વિભાજિત થતી હોય એસી એવી પ્રાકૃતિક સંખ્યાઓ તમને અયુગમાં ના મળશે એ યુગમાં જ મળશે એટલે આ શું છે ખાલી ગણ છે પછી યુગમાં અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બરાબર યુગ્મ હોવી જોઈએ અને અવિભાજ્ય હોવી જોઈએ મેં તમને હમણાં બતાવ્યું કે બે મળશે બે શું છે યુગ્મ છે અને અવિભાજ્ય છે એટલે આમાં ગણમાં શું મળશે બે મળશે બરાબર એટલે આ ખાલી ગણ નથી આમાં ગણ સભ્ય મળે છે જ્યારે આમાં શું મળતું હતું ખાલી ગણ મળે છે એટલે આ ખાલી ગણ છે આ ખાલી ગણ નથી એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે પાંચ કરતાં ઓછી અને સાત કરતાં વધારે બરાબર તો પાંચ કરતાં ઓછી હોય અને સાત કરતાં વધારે હોય તો એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા છ તમને દિમાગમાં શું આવે છ પણ છ શું છે પાંચ કરતાં વધારે છે એટલે આ પણ શું છે ફાય છે એવી કોઈ વચ્ચેની સંખ્યા ના મળે આપણને બરાબર પછી ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ તો આપણને ખબર છે કે સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી એટલે એમનો છેદગણ શું મળશે ફાઈ મળશે એટલે આપણ શું થયું અવિભાજ્ય સોરી ખાલી ગણ છે ઓકે પછી નીચેના કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે બરાબર તો એ પહેલું લખેલું છે વર્ષના મહિનાનો ગણ તો વર્ષના મહિના તો આપણને ખબર છે બાર છે એટલે આપણને ફિક્સ થઈ જશે પછી વન ટુ થ્રી આ શાંત ગણ છે આ અનંત છે જુઓ ડેઝડેજ ડેસ કરેલો છે એટલે આ શું છે અનંતગણ છે પછી આમાં સો સુધીના જ આંકડાઓ છે એટલે આ શાંત છે સો કરતા મોટા ધન પૂર્ણાંકો તો ડેઝડેજ ડેશમાં આવી જશે એટલે આ શું છે અશાંતગણ છે અથવા તો અનંતગણ છે બરાબર પછી નાઇન્ટી નાઇન કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ તો એ તો મળી જશે પણ લિમિટેડ મળશે લિમિટેડ મળશે એટલે આ શાંત ગણ છે બરાબર નીચેનામાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધો એક શખ્સને સમાંતર રેખાઓ તો એક શખ્સને સમાંતર તો ઘણી બધી રેખાઓ દોરી શકાય છે એટલે એ શું થયું અનંત ગણ થઈ ગયો પછી અંગ્રેજી મૂળાક્ષરોનું ગણ તો અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ એટલે શું છે તો અંગ્રેજી મૂળાક્ષર તો ઘણા બધા છે બરાબર અંગ્રેજી અંગ્રેજી મૂળાક્ષર તો ઘણા બધા છે કેટલા છે તો છવ્વીસ છે તો છવ્વીસ તો શું છે ફિક્સ છે ફિક્સ છે એટલે શું છે શાંત ગણ છે અશાંત ગણ નથી બરાબર છે પછી નેક્સ્ટ ક્વેશ્ચન લખેલું છે પાંચની ગુણી સંખ્યાઓ પાંચની ગુણી સંખ્યાઓનો ગણ તો પાંચની ગુણી સંખ્યાઓ પાંચ દસ પંદર વીસ ટેસ્ટ ટેસ ડેસ મળશે એટલે આ શું છે ગણ છે બરાબર આ શું છે ગણ છે ઓકે એ જ રીતે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ તો પૃથ્વી પર વસતા પ્રાણીઓની સંખ્યા મર્યાદિત છે કે આટલા કરોડ કે આટલા અરબ આટલા હશે લિમિટેડ છે અનલિમિટેડ નથી બરાબર એટલે આ શું છે શાંત ગણ છે ઉગમ બિંદુમાંથી પસાર થતાં વર્તુળોનું ગણ તો ઉગમ બિંદુને કેન્દ્ર તરીકે લઈએ તમે ઘણા બધા વર્તુળ આખી લાઈફ ટાઈમ તમે વર્તુળ દોરતા જાઓ એટલે વર્તુળ નહીં ખૂટે એટલે આ શું છે અશાંત છે તો મિત્રો આ રીતે છે ને બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે આ રીતે તમને પૂછી શકે કે શાંત ચાર ઓપ્શન આપી દેશે શાંત છે અશાંત છે કે ભિન્ન છે કે દોરી શકાતા નથી એવું ચાર ઓપ્શન ગમે તે આપી દે આપણને નક્કી કરવાનું કે શું છે બરાબર હવે નીચેનામાંથી સમાન ગણ છે કે નહીં તે નક્કી કરો તો જો એ બી સીડી છે તો અહીં જોવાનું એ છે બી છે સી છે અને ડી છે એટલે એ અને બી સમાન છે તો એ બરાબર બી થઈ ગયું પછી ચાર આઠ બાર ને સોળ અહીં ચાર આઠ સોળ છે પણ બાર નથી એટલે એ નોટ ઇક્વલ ટુ બી થયું બરાબર છે પછી ત્રીજામાં બે ચાર છ આઠ દસ છે યુગ્મ ધન પૂર્ણાંક છે અને દસ અને દસ કરતાઓ છ તો આ એ અને બરાબર બી છે આ ગુણધર્મની રીતે આપેલું છે આ યાદીની રીતે આપેલું છે પણ બંને વસ્તુઓ સમાન છે પછી છઠ્ઠામાં એમ લખે છે એક સે દસનો ગુણિત છે તો દસનો ગુણિત છે અને બી આપેલું છે દસ પંદર વીસ તો અહીં પંદર છે ને નો ગુણિત નથી 10 નો ગુણિત નથી એટલે એ બરાબર બી નથી બરાબર આ જ રીતે અહીં આપેલું છે કે ટુ થ્રી સમાન છે કે નહીં એ ચેક કરવાનું તો એ આપેલું છે ટુ થ્રી અને એ આ છે તો સમીકરણને મિત્રો છે ને ઉકેલી લેવાનું એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ જુઓ એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ પ્લસ તો ત્રણ દૂ છ થાય એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો તો એક્સ બરાબર માઇનસ ટુ અને એક્સ બરાબર માઇનસ થ્રી થાય તો આ જે ગણ આપેલું છે બી એમાં આપણને માઇનસ ટુ માઇનસ થ્રી મળે પણ પહેલાંમાં શું આપેલું છે ટુ થ્રી એટલે આ બે સમાન નથી આ રીતે જોવાનું ઓકે ફોલો શબ્દનું મૂળાક્ષર છે અને વોલ્ફ શબ્દનો મૂળાક્ષર છે તો જુઓ આમાં જ જોઈ લો એફ છે છે એલ છે બરાબર ઓ આવી ગયો અને ડબલ્યુ તો એક બે ત્રણ ને ચાર થયા એક બે ત્રણ ચાર આ શબ્દ આવી ગયા એટલે એ બરાબર બી છે આ જ રીતે એમ કે છે કે નીચેના આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો તો જો બે ચાર આઠ બાર તો એ બરાબર બી નથી એ બરાબર સી નથી એ બરાબર ડી નથી બરાબર તમે આમ જ જોઈ શકો કે માઇનસ વન વન અને વન તો ઈ અને જી એ શું છે સમાન છે બાકી બધા અસમાન છે ઓકે આ રીતે જોવાનું છે ઓબ્જેક્ટિવ પ્રશ્નો બરાબર જો આ છે ઉદાહરણ નવ ગણ ફાઈ એ બી અને સી આપેલા છે તો નીચે દર્શાવેલી દરેક ગણની જોડની વચ્ચે સંજ્ઞા સબસેટ તો સબસેટ નથી એ લખો તો ફાઈ જે છે તે દરેક ગણનો ઉપગણ હોય છે ફાઈ શું છે ગણ દરેક ગણનો ઉપગણ હોય છે એટલે અહીં આવશે પછી એના બધા સભ્ય બીમાં આવે છે નથી આવતા વન આવે છે પણ ત્રણ નથી એટલે એ નોટ સબસેટ ઓફ બી પછી એના બધા સભ્ય સીમાં આવે છે આવે છે તો એ ઇઝ ધ સબસેટ ઓફ સી પછી બી ના બધા સભ્ય વન ફાઇવ નાઇન આવી જાય છે એટલે બી ઇઝ ધ સબસેટ ઓફ સી ઓકે આ રીતે છે દસ જુઓ એમ લખે છે શું લખે છે એ ઈ આઈ ઓયુ બી ઇક્વલ ટુ ડી લો એ એ બી નો ઓગણ છે તો નથી કારણ કે આના બધા સભ્યમાં આવતા નથી બરાબર શા માટે તો નથી આવતા એટલા માટે પછી બી એનો ઉપગણ છે તો નથી કારણ કે આના બધા સભ્યમાં નથી આવતા બરાબર કારણ બતાવી દેવાનું કે આ સભ્ય નથી આવતું ઓકે પછી જુઓ ઉદાહરણ અગિયાર એમ લખે છે એ બી સી ત્રણ ગણ આપેલા છે બરાબર એ બી સી ત્રણ ગણ આપેલા છે એ બિલોંગ્સ ટુ બી છે બી સબસેટ સી છે તો એ સબસેટ સી હશે બરાબર તો જુઓ આમાં ના ધારો કે એ બરાબર વન છે બી બરાબર જુઓ શું લખેલું છે એ બિલોંગ્સ ટુ બી એ આખોને આખો ગણ બીમાં આવે છે બરાબર તો જુઓ આ આખો ને આખું ગણ બીની અંદર લઈ લીધું છે બરાબર સી બરાબર એમાંય લીધું છે તો એ બરાબર વન હોવાથી હવે એ સબસેટ સી છે તો એના બધા સભ્ય નથી આવતા માં પરંતુ એ આખું ને આખું આવી જાય છે વ્યાખ્યા શું છે તમારી પાસે આ વ્યાખ્યા ક્લિયર કરે છે આ દાખલો શું કરે છે આપણને વ્યાખ્યાને સમજાવ સમજવાનો પ્રયત્ન કરાવે છે કે ગણ આખું આવે ને તો એ ઉપગણ નથી પણ ગણના સભ્ય અમને વ્યાખ્યા શું લખી જો એના બધા ઘટક બીમાં પણ હોય તો એ ને બીનો ઉપગણ કહે છે જો એ ગણ આખું ને આખું બીમાં આવતું હોય તો એ ઉપગણ નથી એના સભ્ય આવવા જોઈએ ઓકે આ વ્યાખ્યા હવે દાખલા કરવાથી શું થાય છે ક્લિયર થાય છે તો એમાં એ આખું ને આખું માં છે પરંતુ એનો ઘટક વન જે છે તે આમાં નથી આ ગણ છે આ સભ્ય નથી સભ્ય ગણમાં રહેલું છે સોરી ગણ ગણમાં રહેલું છે શું છે એ આખું ગણ ગણમાં રહેલું છે સભ્ય રહેલું નથી એટલે એ સબસેટ સી નથી ઓકે જો નીચેના વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં મૂકો પેલું છે ટુ થ્રી ફોર તો ટુ થ્રી ફોર આના બધા સભ્ય આમાં આવી જાય છે એટલે સબસેટ છે બરાબર પછી એ બી સી બી સીડીના બધા સભ્ય નથી આવતા એમ લખે છે તમારી શાળાના ધોરણ અગિયારનો વિદ્યાર્થી એ છે ધારો કે પચાસ વિદ્યાર્થી છે ને બીજો ગણ આપેલું છે એ છે તમારી શાળાનો વિદ્યાર્થી છે તો અગિયારમાં ધોરણનો વિદ્યાર્થી શાળાનો વિદ્યાર્થી હશે એટલે સબસેટ છે વિદ્યાર્થી અગિયારમાં ધોરણનો હશે તો આના બધા સભ્ય આમાં નથી આવતા કારણ કે શાળાનો વિદ્યાર્થી છે તો નવમાં માં હોઈ શકે દસમા માં હોઈ શકે આનું ઊંધું સત્ય નથી પરંતુ અગિયારમાં ધોરણનો વિદ્યાર્થી છે શાળાનો વિદ્યાર્થી હશે જ એટલે સબસેટ છે પછી સમતલમાં વર્તુળ છે બરાબર એક સમતલમાં વર્તુળ છે અને એક્સ એ જ સમતલનું એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે તો એકમ ત્રીજ્યાવાળું વર્તુળ વર્તુળમાં આવી શકે પણ વર્તુળ એકમ ત્રીજ્યામાં ના પણ આવે હે ને આ રીતે હોય ને આ એકમ ત્રીજ્યાવાળું વર્તુળ ત્રિજ્યા કેટલી છે વન છે એટલે એકમ ત્રીજ્યાવાળું વર્તુળ અને આ બીજો વર્તુળ છે તો બીજા વર્તુળમાં એકમ ત્રીજાવાળો વર્તુળ આવી શકે પણ વન આમાં આવો વર્તુળ આવે એ જરૂરી નથી બરાબર એટલે સપસેટ નથી બરાબર સબસેટ નથી એક છે સમતલમાં ત્રિકોણ છે ને સમતલમાં લંબચોરસ છે તો ત્રિકોણ જે છે તે લંબચોરસમાં આવી શકે છે જુઓ આ લંબ ચોરસ આમાં ત્રિકોણ આવી શકે બે ત્રિકોણ છે અંદર આમ કરી દો તો ટોટલ ચાર ત્રિકોણ થાય તો છે અહીં શું આવશે સપસેટ છે અહીં સબસેટ છે બરાબર સમબાજુ ત્રિકોણ અને સમતલના ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણની અંદર સમબાજુ ત્રિકોણ બની શકે છે બરાબર એટલે છે યુગમાં પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા છે તો હોઈ શકે બરાબર આમાં પણ શું છે વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો એ બી નોટ આ ખોટું છે કારણ કે જો આના બધા સભ્ય આમાં આવે છે ને આમાં આમાં બધા સભ્ય શું છે એ અને બી આમાં આવી જાય છે એટલે નોટ સબસેટ નહીં સબસેટ આવવું જોઈએ એટલે આ વિધાન ખોટું છે એ ઈ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે બરાબર તો પૈકીનો એક સ્વર તો ધારો કે પૈકીનો એક સ્વર તો એ આઈ હોઈ શકે યુ હોઈ શકે તો આ સબસેટ નથી બધા મૂળાક્ષરો લેતા ને તો બધા મૂળાક્ષરમાં આ બે મૂળાક્ષર આવી જતા તો હતું આ એ ખોટું પછી વન ટુ થ્રી અને સબસેટ વન થ્રી ફાઈવ એ પણ ખોટું એ ઇઝ ધ સબસેટ ઓફ ધીસ આ ખોટું ના સોરી આ સાચો આના બધા સભ્ય આમાં આવી જાય છે બરાબર આ બિલોંગ્સ ટુ તો નથી આ આખો ને કરતા નાની યુગમાં પ્રાકૃતિક સંખ્યા એટલે શું થશે બે અને ચાર છ કરતા નાની યુગમાં પ્રાકૃતિક સંખ્યા શું હશે બે અને ચાર અને એક છે નાની યુગમાં પ્રાકૃતિક સંખ્યા તો બે અને ચાર આવશે બરાબર પછી એકસે છત્રીસનો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા તો છત્રીસના અવયવ તો કેટલા એક છે બે છે ત્રણ છે ચાર છે છ છે તો આના બધા સભ્ય આમાં આવી જાય છે એટલે સભ છે બરાબર આમાં આના ઘટકો શું આવશે આના ઘટક શું આવશે આના બે ને ચાર આવશે બરાબર અને આના શું આવશે એક બે ત્રણ ચાર છ આવશે તો સબસેટ છે બરાબર સમજાયો હે ને પછી ત્રીજો પ્રશ્ન જુઓ ત્રીજામાં આપણને આપેલું છે વન ટુ થ્રી ફોર જો આમાં ગણ આખું ને આખું આ એની અંદર લીધેલો છે તો નીચેના વિધાનો પૈકી કયા વિધાન અસત્ય છે અને શા માટે થ્રી ફોર ઇઝ ધ સબસેટ ઓફ એ છે આ વિધાન સાચો છે જુઓ કે આ જે છે ગણ એ એમાં તો એ પેલી વ્યાખ્યા આપણે ઉપર હમણાં ક્લિયર કરી કે સભ્ય હોવા જોઈએ બરાબર તો આ ઉપગણ છે જ ત્રીજો જુઓ શું લખે છે મેં તમને ઉપર આમાં વ્યાખ્યા બતાવી હતી આ દાખલામાં આ દાખલામાં આપણે ક્લિયર કર્યું હતું કે ગણ ના હોવું જોઈએ સભ્ય હોવું જોઈએ બરાબર તો એ જ રીતે અહીં છે કે ત્રીફોર એ શું છે સભ્ય છે એનો ઉપગણ નથી અહીં શું છે ઉપગણ લખેલું છે થ્રી ફોર એ શું છે આખું ગણ છે અને ગણ શું છે એનો સભ્ય છે ઓકે પછી થ્રી ફોર બિલોંગ્સ ટુ એ તો આ બરાબર છે આ સત્ય છે બરાબર આ સત્ય છે આ અસત્ય છે જુઓ ક્લિયર થયો હે ને હવે બે કાઉન્ટ કરવાની કોઈ જરૂર નથી આનો આ જ વસ્તુ છે બરાબર તો આ શું છે ત્રીજાનો આન્સર તમે જુઓ તો આ શું છે સત્ય છે ઓકે વન બિલોંગ્સ ટુ એ છે તો એક સભ્ય છે સત્ય આ આ શું છે આખું ને આખું ગણ છે જુઓ અને એ એનો ઉપગણ છે પછી વન બિલોંગ્સ ટુ એ તો વન સભ્ય છે વન સબસેટ ઓફ એ તો આ અસત્ય છે વન શું છે બિલોંગ્સ ટુ હોવું જોઈએ આ રીતે હોવું જોઈએ આ ના હોવું જોઈએ બરાબર છે પછી વન ટુ ફાઈ ધ સબસેટ ઓફ એ વન ટુ ફાઈવ બરાબર છે આના બધા સભ્ય જે છે તે એમાં આવી જાય છે તો આ શું છે સત્ય છે અસત્ય નથી બરાબર પછી જુઓ વન ટુ ફાઈવ બિલોંગ્સ ટુ એ વન ટુ થ્રી ધ સબસેટ ઓફ એ આ શું છે આના જ જ છે પણ ત્રણ જુઓ આમાં આવે છે ત્રણ શું છે સભ્ય નથી એ આ ગણનો સભ્ય છે એનો સભ્ય નથી એના સભ્યનો સભ્ય છે બરાબર એનો સભ્ય ત્રી ફોર અને એનો સભ્ય છે ત્રી ઓકે એટલે આ ખોટું છે બરાબર એટલે આ અસત્ય છે ફાઈ બિલોંગ્સ ટુ એ તો કંઈ છે ફાઈ એમાં નથી ફાઈ સબસેટ એ હોય છે પણ ફાઈ બિલોંગ ટુ નહીં ફાઈ સબસેટ એ તો ઓકે આ સાચું છે બરાબર આ સાચું છે એટલે અસત્ય પહેલાં આપણે તો શું શોધવાનું છે વિધાનો અસત્ય છે શા માટે બરાબર તો આ સત્ય વિધાન છે આ અસત્ય છે બરાબર હે ને આને જુઓ જો આ સત્ય હોય તો આ કઈ રીતે સત્ય થઈ શકે એટલે આ અસત્ય છે બરાબર સમજાયો એટલે આપણે આટલા રાખીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ